મને તો રામ નામના કરતા રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી તેથી મેં ભયથી બચવા નામનો જપ શરૂ કર્યો આપણી પાસેથી આપણો સમય અને આપણી શબ્દો સિવાય બીજું કાંઈ જોતું નથી આ માતૃવંદના કરીએ છીએ તો આપણા અભરખાઓ છે એટલા માટે કરી રહ્યા છીએ મને કદાચ વાત કરવી હોય તો હું આધારભૂત રીતે કૃષ્ણ પછી વાત કરું તો મહાત્મા ગાંધીને કરું આપને આશ્ચર્ય થશે કે હું એક પુસ્તક લઈને આવ્યો છું પણ એ આધારભૂત પુસ્તકમાંથી મારે ચાર લીટીઓ આપની સમક્ષ વાંચવી છે બીજા નંબરના પેજ ઉપર એક આત્મકથામાં લખાયું છે માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે તે બહુ ભાવિક હતી પૂજા વિના કદી ન જમે હવેલી એ હંમેશા જાય હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું મને સ્મરણ નથી કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિઘ્ને પૂરા કરતી લીધેલા વ્રત માંદી પડે તો પણ ન છોડે એવો એક સમય મને યાદ છે કે જ્યારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડ્યું ચાતુર્માસમાં એક ટાણા કરવા એની સામાન્ય વાત હતી એટલેથી સંતોષ ન વળતા એને ચાતુર્માસમાં એનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જમાય આ ચોમાસે અમે છોકરા વાદળ સામુ જોઈને રાહ જોતા કે ક્યારે સૂર્ય દેખાય છે ને ક્યારે મારી માં જમે છે ચોમાસામાં ઘણી વેળા દર્શન દોયલા થાય એ તો સૌ જાણે છે એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ એટલે રાડ પાડીએ બા બા સુરત દેખાયો અને બા ઉતાવળી ઉતાવળી બહાર આવે ત્યાં સુરત દાદા ભાગી જાય કંઈ નહીં આજે નસીબમાં ખાવાનું નહીં હોય એમ કઈ જઈને પાછી જાય અને મારી માં પોતાના કામમાં ગૂંથાઈ જાય આ જન્મદાત્રી મા વિશે એક મહાત્માએ કરેલી પોતાની આત્મકથાના પાના બે ઉપરની વાત મહાત્માએ અઠ્યાવીસમાં પાના ઉપર કહેલી વાત મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવાનું વખતો વખત બને પણ તેને વિશે મને શ્રદ્ધા બહુ ઉત્પન્ન થઈ નહોતી હવેલીનો વૈભવ મને ગમ્યો નહોતો હવેલીમાં ચાલતી અનિતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઈ ગયું ત્યાંથી મને કંઈ જ ન મળ્યું પણ જે હવેલીમાંથી ન મળ્યું જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઈ પાસેથી મળ્યું તે કુટુંબની જૂની નોકર હતી તેનો પ્રેમ મને આજે પણ યાદ છે હું આગળ જણાવી ગયો છું કે હું ભૂત પ્રેતથી ડરતો હતો તેનું ઔષધ રામ નામ છે એમ રંભાબાઈએ મને સમજાવ્યું મને તો રામ નામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી તેથી મેં બાળ વયથી ભયથી બચવા નામનો જપ શરૂ કર્યો તે બહુ સમય ટક્યો નહીં કારણ કે બાળપણમાં જે લઈએ તે કઈ જાજુ ન ટકે પણ જે બીજ બચપણમાં રોપાયેલું તે બળી નહોતું ગયું રામ નામ આજે મારે સારું અમોઘ શક્તિ છે તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું આપને સૌને ખ્યાલ છે કે જેની છાતીમાં મૃત્યુ વેળાએ ત્રણ ગોળી ધરબાઈ ગઈ ત્યારે પણ જે માણસના મોઢામાંથી શબ્દ નીકળ્યો તે હે રામ શબ્દ હતો અને તે પુતળીબાઈએ આપેલો નતો રંભાબાઈએ આપેલો શબ્દ હતો મેં વાત કરી કે સાંવેગિક જન્મ છે એ આવી માં ઉપર આધારિત હોય છે મને એવું લાગે છે મિત્રો કે આવી માને આપણે આજે નહીં ભૂલવી જોઈએ એનું પણ માતૃ તર્પણ આપણે કરવું જોઈએ મહારાષ્ટ્રમાં એક સિત્તેર વર્ષની સિંધુતાઈ છે દસ વર્ષે લગ્ન થયા વીસ વર્ષે બાળક જન્મ્યું બાળક જન્મ્યું ત્યારે વરે કાઢી મૂકી એક ગમાણમાં છોકરાઓનો જન્મ થયો અને ટ્રેનના પાટા નીચે પડવા માટે ગઈ સિંધુતાએ એને નક્કી કર્યું કે આ બાળકની સાથે મરી જાઉં પણ એ મરવા ગઈ તો કેમ મરે છે એ જોવા બીજા કેટલાય બાળકો એને ટોળે વળ્યા અને સિંધુતાએ પૂછ્યું કે તમારી માતા ક્યાં તો અમારાય માતા નથી અને સિંધુતાએ નક્કી કર્યું કે હવે આત્મહત્યા નથી કરવી મારે એક બાળક નથી પણ આ જેટલા છે તે બધા મારા બાળક છે મિત્રો ચિત્રલેખાના આ વખતના અંકમાં કવિશ્રી હિતેન આનંદ આ વાત લખી અને લખ્યું છે કે આજે મહારાષ્ટ્રમાં ચૌદસો આવા બાળકોની માનું નામ સિંધુ માઈ છે તમને નથી લાગતું કે આ સિંધુ માઈનું પણ અહીંયા તર્પણ થવું જોઈએ રાજકોટની અંદર એક જીતુ નામનો છોકરો છે ઝુંપડપટ્ટીના અઢારસો છોકરાઓને રોજ સવારે નવરાવે દોરાવે તૈયાર કરે મારુતિ વેનમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં મોકલે બપોરપણે ઘરે રાખીને સંસ્કાર આપે હેપી હોમ નામની હોસ્ટેલ ચલાવે આ અઢારસો છોકરાને ઉછેરનારો જીતુ સ્ત્રી નથી માં છે આ તમારા ઉત્તર ગુજરાતમાં શામળાજીના હાઈવે ઉપર રાજેન્દ્રનગર ચોકડી પાસે જાઓ અને સહયોગ નામની મોટી સંસ્થા છે એક હજાર રક્તપિત્તના લોકો અને મંદબુદ્ધિના માણસોને એક સુરેશ સોની નામનો એમએસ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સના પ્રોફેસર તરીકે રાજીનામું આપનારો માણસ આખું નગર વસાવીને બેઠો છે મારે મને સુરેશ સોની એ સંસ્કાર આપનારી માં છે વિચરતી જાતિના લોકો જેને સરકાર સમાજ અને પોલીસ દંડા સિવાય કાંઈ આપતી નથી એના બધા જ બાળકોને ગામે ગામથી ભેગા કરીને અમદાવાદના નરોડામાં સદવિચાર પરિવારની ખાલી પડેલી હોસ્ટેલમાં રોજ ભણાવવા માટે યજ્ઞ કરનાર મિત્તલ પટેલ એ જન્મદાત્રી માં ભલે ન હોય આખી વિચરતી સમુદાય જાતિની એ સંસ્કારી માં છે મારે એવું કહેવાની જરૂર નથી મિત્રો કે આવા હું તમારી સામે એટલા બધા ઉદાહરણો આપી શકું પણ એ ઉદાહરણોમાં મારે અટકી જવું છે